ઓગસ્ટમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલી નુકસાની બદલ રાજ્ય સરકાર 1,419 કરોડ રૂપિયાનું જાહેર કર્યું સહાય પેકેજ. 20 જિલ્લાના 136 તાલુકાના 6,812 ગામોના ખેડૂતોને મળશે સહાય. બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના નામ નક્કી. ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઇનલ, તો ભાજપ આજે પોતાના ઉમેદવારનું નામ કરશે જાહેર. ગુજરાતના શિવાકાશી ગણાતા વાંચ ગામમાં દિવાળીની તૈયારી પૂરજોશમાં. રાજ્યના ખૂણા ખૂણા સુધી પહોંચે છે વાંચ ગામમાં બનેલા ફટાકડા. આ વખતે મ્યુઝિક અને લાઇટિંગ વાળા ફટાકડા છે ડિમાન્ડમાં. આજે રાત્રે ઓડિશામાં ત્રાટકશે દાના વાવાઝોડું. 5 કલાક ચાલશે વાવાઝોડાનો લેન્ડફોલની પ્રક્રિયા. પુરી જગન્નાથપુરી અને કોણાકનું સૂર્ય મંદિરે મુલાકાતીઓ માટે કરાયું બંધ. દિવાળી પહેલા સોનાનો ભાવ પહોંચ્યો 81,000 રૂપિયાને પાર. 24 કેરેટ સોનાનો ભાવ 81,500 રૂપિયા બોલાયો. ધનતેરસમાં મુહૂર્ત સાચવવા માટે પણ સોનું ખરીદવાનું પડશે ભારે.